नमस्कार दर्शक मित्रों, તમે જોડાયા છો પ્રજાપતિ યુવા ન્યૂઝ। આવતીકાલે 3 વાગે દેશના વડાપ્રધાન રાજકોટના આંગણે આવી રહ્યા છે। વિધાનસભામાં 156 સીટ પર થયેલા વિજય બાદ પ્રથમવાર સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે। નરેન્દ્ર મોદીના આગમનના કારણે અનેક વિકાસના કાર્યોના લોકાર્પણ થવાના છે। હીરાસર અને ગુજરાતનું સૌથી મોટા એરપોર્ટની ભેટ મળવાની છે। હીરાસર એરપોર્ટના લોકાર્પણથી હવાઈ મુસાફરીમાં રાહત મળવાની છે। સૌની યોજના પેકેજ 8 અને 9નું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે। 1 લાખથી વધુ લોકો વડાપ્રધાનને આવકારવા ઉપસ્થિત રહેશે। આવતીકાલે 130 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ KKV બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવશે। 8 કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ થશે। સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરાશે। 2200 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોનું થશે લોકાર્પણ। રાઘવજી પટેલે જણાવ્યું કે યુરિયા ખાતરની પણ કોઈ અછત નથી, આપણી જરૂરિયાત મુજબનું ખાતર દરેક જિલ્લામાં છે। નેનો યુરિયા બાબતે ખેડૂતોને સમજાવવામાં આવી રહ્યા છે। નેનો યુરિયાનો ઉપયોગ ખેડૂતો કરે તે બાબતે રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। હીરાસર એરપોર્ટ સુધી ST બસ તેમજ સિટી બસની સેવા શરૂ કરવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને બસ સેવા શરૂ કરવામાં આવશે। ના, એવું કઈ નથી, ફરજિયાત યુરિયાની બોટલ સાથે આપવાનો ફરજિયાત નથી। એક મિનિટ મિત્રો, મારી વિનંતી છે કે આ કાર્યક્રમ આવતીકાલના કાર્યક્રમ માટેના વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, એટલા માટે કે રાજકોટને સૌરાષ્ટ્રને ક્યારેય કલ્પના ન કરી શકો એવડું મોટું એરપોર્ટની ભેટ મળી છે। અને બીજું મિત્રોને પણ વિનંતી છે કે ત્યાં જવા માટેનું ટ્રાન્સપોર્ટિંગથી માંડીને બધી જ વ્યવસ્થા, આજે 2500 એકરમાં જો 1500 કરોડનો પ્રોજેક્ટ બનતો હોય તો બાકીની વ્યવસ્થા, વિઝન ખૂબ લાંબુ છે। સૌરાષ્ટ્રને હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો આનો ફાયદો આવનારા દિવસોમાં મળવાનો છે, એટલે નાના મોટા કોઈ પ્રશ્ન રહેવાના નથી। અને આ એરપોર્ટના કારણે સૌરાષ્ટ્રના લોકોને જે આપણે અમદાવાદ અને બોમ્બે જવું પડતું હતું કનેક્ટિવિટી માટે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે, એના બદલે આ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટોનું ઉડાન થવાનું છે। રાજકોટના લોકોને ઘર આંગણે ઇન્ટરનેશનલ ફ્લાઇંગ કરવા માટેની વ્યવસ્થા પણ અહીંથી જ થવાની છે, એટલે આ એરપોર્ટ આપણા માટે ખરેખર મિત્રો ખૂબ અગત્યનો પ્રોજેક્ટ છે ને એના પર ખૂબ સારો ફાયદો આવનારા દિવસોમાં આપની પેઢીને મળવાનો છે। અને આજે યશસ્વી વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર અને દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્રને ઐતિહાસિક વિકાસ કાર્યોની ભેટ આપવા માટે આવી રહ્યા છે। આવતીકાલે હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, જે ભારતમાં સૌથી ટૂંકા ગાળામાં નિર્માણ પામ્યું છે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું ગુજરાતમાં સૌથી મોટું અને ભારતમાં 1 થી 10 નંબરના એરપોર્ટોમાં આવતું આવું ભવ્ય એરપોર્ટ આપણને કાલે સૌરાષ્ટ્રની જનતાને ભેટ આપવા આવશે। 2550 એકર જેટલી જગ્યામાં અને કાર્ગો ટર્મિનલ સાથે આ એરપોર્ટ બનવાનું છે, જેના પરિણામે સૌરાષ્ટ્રના લગભગ 30,000થી વધુ નાના મોટા ઉદ્યોગોને પોતાની આયાત નિકાસ માટેની જરૂરિયાત માટેની સુવિધા પણ આ એરપોર્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે। વેપારીઓ, ઉદ્યોગપતિઓને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મુસાફરી કરવામાં પણ ખૂબ ઉપયોગી આ એરપોર્ટ બનવાનું છે અને એના પરિણામે સૌરાષ્ટ્રની વિકાસની ક્ષિતિજો મોટા પ્રમાણમાં ખુલવાની છે। આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌની યોજનાના પેકેજ 8 અને 9 એનું પણ લોકાર્પણ કરવાના છે। તમે બધા જાણો છો કે આ સૌની યોજના નરેન્દ્રભાઈ મોદીની જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની જનતાને, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની જનતાને નર્મદા સરદાર સરોવર ડેમમાં જે ઓવરફ્લો થઈને પાણી દરિયામાં વહી જાય છે, એ પાણી દરિયામાંથી અટકાવી જતું અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના નદી, નાળા, તળાવો, ચેકડેમો, ડેમો એમાં નાખી અને આપણી આ તરસી ધરતીને તૃપ્ત કરવા માટેનું ઐતિહાસિક કામ જે નરેન્દ્રભાઈએ 2012માં સ્વપ્ન સહ્યું હતું અને મંજૂર કર્યું હતું, એ કામ અત્યારે પૂર્ણતાના આરે છે।
અને એના પેકેજ 8 અને 9 એનું પણ આજે લોકાર્પણ છે. આ ઉપરાંત રાજકોટ શહેરના વિકાસના કામો બ્રિજથી લઈ જે કામો અંગે આપણા મેયરભાઈ શ્રી પ્રદીપભાઈ વાત કરશે, તમને વિગતો આપશે. આ સિવાય સૌરાષ્ટ્રમાં અમદાવાદ જેતપુર 6 લેન રોડ લગભગ 1400 કરોડ ઉપરાંતના 1600 કરોડના ખર્ચે આ પણ કેન્દ્ર સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે પહેલના પરિણામે મંજૂર કર્યો છે. અમૃતસર જામનગર રોડ 6 લેન આ રોડ પણ નરેન્દ્રભાઈ મોદીની મહેનતના પરિણામે આપણને મળ્યો છે. અને આ ઉપરાંત અનેકવિધ કેન્દ્ર સરકારના કામો જેમાં એમ્સથી લઈ અને આપણા સૌરાષ્ટ્રના વિકાસ માટેની મોટી ભેટો નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રના લોકોને આપી છે. અમે નરેન્દ્રભાઈનું નામ તો વિકાસ પુરુષ તરીકેનું છે, સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ ને સૌનો સહકાર લઈ અને જે માણસે ગુજરાતમાં વિકાસ કાર્યોની શરૂઆત કરી અને આજે સમગ્ર દેશમાં આ વિકાસની એક દોડ દુનિયામાં ભારતને નંબર 1 બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદી મહેનત કરી રહ્યા છે એના પરિણામે આ બધાએ આપણને કામોની ભેટ મળી રહી છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે રાજકોટના આંગણે, ત્યારે રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, સમગ્ર સરકારી તંત્રથી લઈ અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ નાના મોટા કાર્યકરો, હોદ્દેદારોથી લઈ સમાજના તમામ વર્ગના લોકો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી નરેન્દ્રભાઈને સત્કારવા, એને સાંભળવા માટે ઉમટી પડવાના છે. અને હું માનું છું ત્યાં સુધી ભરતભાઈ કીધું એમ 1 લાખથી વધુ લોકો નરેન્દ્રભાઈને આવકારવા માટે અને સાંભળવા માટે આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે અમે બધાએ નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય સ્વાગત થાય, સન્માન થાય એના માટે અને કાર્યક્રમને ભવ્ય સફળતા મળે એના માટે બધાએ અમારા સંગઠનના અને અમારા સાથી મિત્ર બેન શ્રી ભાનુબેન, કુંવરજીભાઈ બાવળિયા સહિતના સંસદસભ્યો મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, અમારા સંગઠનના સિનિયર ઉપપ્રમુખ પ્રદેશના ભરતભાઈ બોગરાથી લઈ અને રાજકોટ સિટી, જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રભરનું અમારું સંગઠન આ કામમાં ઉત્સાહભેર કામે લાગ્યું. જથ્થો રાજ્ય માટે મંજૂર કર્યો છે અને તબક્કાવાર એ યુરિયા આપણને મળી રહ્યું છે અને અત્યારે પણ આપણી જરૂરિયાત મુજબનું યુરિયા સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં મળી રહ્યું છે. એવી કોઈ વાત નથી, નેનો યુરિયા એક નવી ક્રાંતિકારી શોધ છે. 1 થેલી યુરિયા જે 45 કિલોની આવે છે એને બદલે 1 લિટર નેનો યુરિયા 45 કિલો જેટલું કામ આપે છે. વધારામાં કિંમત પણ સરખી જ છે. પરિણામ એ આવ્યું છે કે કેન્દ્ર સરકારે જે થેલી દીઠ 2000 રૂપિયા જેટલી સબસિડી ખાતર ઉત્પાદક કંપનીઓને આપવી પડે છે એ નેનો યુરિયામાં એ મોટી સબસિડીનો બચાવ થાય છે. નેનો યુરિયા જે આ થેલીમાં યુરિયા મળે છે એના જેવું જ, એના બલકે એનાથી પણ સારું કામ આવે છે. પણ પ્રશ્ન એ છે કે નવી શોધ છે એટલે શરૂઆતમાં ખેડૂતો ધીરે ધીરે એનો ઉપયોગ કરતા થશે. નેનો યુરિયા વાપરવા માટે અમે પણ ખેડૂતોને સમજાવી રહ્યા છીએ અને ક્રમે ક્રમે જેમ જેમ ખેડૂતોને એનો અનુભવ થતો જશે એમ એમ એનું વપરાશ વધતો જશે. મારી પાસે એની કોઈ હકીકત નથી. ખોટી વાત છે, એવી કોઈ મંડળી હોય તો તમે મારા ધ્યાન ઉપર મૂકજો. જે મંડળીઓએ માંગણીઓ કરી છે એને ખાતર મળી પણ ગયું છે અથવા મળવામાં છે અને સૌરાષ્ટ્ર માટે પૂરતા પ્રમાણમાં, કારણ કે મોટાભાગનો અત્યારે યુરિયાનો પ્રશ્ન સૌરાષ્ટ્ર વિભાગમાં છે, એટલે પૂરતા પ્રમાણમાં જથ્થો આપણે રિલીઝ પણ કરી રહ્યો છે એટલે ખાતરની તંગીનો કોઈ પ્રશ્ન મારી દ્રષ્ટિએ નથી.